મોર્નિંગ બાળકો, હવે આપણે ધોરણ બે માં વિષય ગુજરાતી માં કલ્લોલ માં આપણે પેજ નંબર 31 સુધી ભણી ગયા. પેજ નંબર 32 થી કહું તું અને પેજ નંબર 32 ત્યાર આપણે ભણવાનું છે. અને એમાં આપણે માટીના રમકડા બનાવવાનું શીખવાનું છે. તો માટીના રમકડા જે બનાવીએ છીએ, પીની માટી લેવાની છે અને પીની માટી લાવીને એમાં રમકડા બનાવવાનું છે. ચિત્રમાં બતાવેલું છે, બરાબર? બધા પોતાની ચોપડી ખોલશે. ચિત્રમાં બતાવ્યું છે કે ભીંડો બતાવેલો છે, ટમેટું છે, રીંગણ છે, બટેટું છે, એમ બધા રમકડા બનાવીને બતાવેલા છે. આપણે એવા બનાવવાના છે એટલે આનંદ લેવાનો, પોતાની બનાવેલી વસ્તુનો આનંદ, પોતે બનાવી છે એ વસ્તુનો. અને એમાં લખ્યું એક સરસ રમકડું બનાવીએ. જો તમારે આ ન બનાવવું હોય તો રસોડાના વાસણ એટલે કે ચમચો, ચમચી, વાટકી, એવું કાંઈ પણ તમને તમારું મનપસંદ, પણ એક રમકડું બનાવજો. ઘરે રહીને એક પોતાનું રમકડું સ્કૂલમાં હોય તો આપણે સાથે ભેગા મળીને બેસીને બનાવતા તો શીખવાડવામાં આવે, પણ અહીંયા અત્યારે તમે ઘરે છો તો તમારે એક રમકડું બનાવવાનું છે. એક આનંદ પોતે બનાવ્યું છે. અને એ રમકડું બનાવ્યા પછી એની ઉપર જો તમારી પાસે કલર હોય તો, ન હોય તો કાંઈ જરૂર નથી, કલર હોય તો સરસ મજાનો કલર કરજો જેથી રમકડું સુંદર દેખાય. હવે નીચે રંગબેરંગી રમકડા ગીત છે, આપણે ગીત ગાવાનું છે. બધાની ચોપડી ખુલ્લી રહેશે અને બધા ચોપડીમાં જોશે અને એમાંથી ગીત ગાવાનું છે, બરાબર છે? તો આપણે થોડી એક્શન પણ કરશું ને એની સાથે ગીત ગાઈશું. રંગબેરંગી રમકડા, રંગબેરંગી રમકડા ગીત ગાઉં છું, બધા સાંભળજો અને મારી પાછળ પણ ગાવાનું છે. ચલો. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો સુસુલ લાવી રે. હાથી લાવી, ઘોડા લાવી, ઊંટ લાવી, ચકલી પોપટ મેના લાવી. હાથી લાવી, ઘોડા લાવી, ઊંટ લાવી, ચકલી પોપટ મેના લાવી. દાડા સાથે બેટ લાવી, રીછ લાવી, બાઘ લાવી, પાંદરા લાવી રે. નાની મોટી રમક, નાના મોટા સૌ ચાલો સુશુ લાવી રે. છુક કરતી એન્જિન વાળી ગાડી લાવી, પંપમ કરતી મોટર લાવી, ઉડતું વિમાન લાવી. વિમાન આકાશમાં ઉડે છે. નાની મોટી સાયકલ લાવી, ફૂગાને ફરફરિયા સાથે મોર લાવી રે. નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે. પીપુડાને પિસ્તોલ લાવી, પીપુડાને પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી, ફરતું ચંદોળ લાવી રે. ના બહેન માટે ડોલ લાવી, નાની મોટી ઢીંગલીને પિસ્તોલ લાવી રે. નાના મોટા સૌ જો, નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે. હવે આ ગીત ગાવાનું છે જે મેં ગવડાવ્યું છે. હવે તમારે થોડા પ્રશ્ન એવા છે કે તમારા પપ્પા, મમ્મી, બા, દાદા અત્યારે છે તો એ લોકો જ્યારે તમારા જેવા નાના હતા ત્યારે કેવા રમકડા રમતા હતા? તમે જેવા જે રમકડા રમો છો એવા રમકડા નહીં રમતા હોય. તમારી પાસે રિમોટ વાળા રમકડા છે, મોબાઈલમાં ગેમ છે, ચાવી વાળા રમકડા છે, ઘણા બધા સુંદર રમકડા છે, બરાબર છે? તો એવા રમકડા એમની પાસે નહીં હોય, એમણે જાતે બનાવેલા હશે પોતાની રીતે. અને એ રમકડા તે રમતા હશે કે તમારા જૂના મોજા થઈ ગયા હોય તેનાથી એમનો દડો બનાવ્યો હશે, બરાબર છે? એનાથી રમતા હશે. કાં તો કંઈક ટાયર છો તો ટાયરનું કે કેવું જરા બિલ પૈડું છે ને ફેરવવાનું બનાવેલું હશે, એવું રીતે રમતા હશે. કાં તો ગિલ્લી દંડા છે. પણ તમારી પાસે અત્યારે જેવા રમકડા છે એવા રમકડા તમારા બા દાદા પાસે હશે નહીં. બા દાદાને પૂછીશું તે બધું કહેશે કે અમે તો આ રીતે રમતા, બહાર ખુલ્લા મેદાનમાં રમતા, ધૂળમાં રમતા, માટીમાં રમતા, એમ એ રીતે. તમે અત્યારે તમારા ઘરમાં બેસીને તમારા રિમોટ વાળા રમકડા સાથે,
વિડીયો ગેમ, ચાવી વાળા રમકડા, મોબાઈલ માં કેમ રમો છો? એટલે બા દાદાને પૂછવાનું કે તમારી પાસે કેવા કેવા રમકડા, તમે જાતે કેવા રમકડા બનાવતા હતા? તો એ લોકો વેસ્ટ માંથી વેસ્ટ ઘરમાં જે કઈ વસ્તુ પડી છે એમાંથી રમકડા બનાવતા અને એનાથી એક આનંદ મેળવતા, પોતે બનાવ્યું છે અને એનાથી રંગપૂઠામાંથી ઘર બનાવતા, માટી માંથી રમકડા બનાવતા, ઘણું બધું. હવે નીચે પેન્સિલ હાથમાં લેવાશે અને આપણે લખવાનું છે ચોપડીમાં. પહેલા ચોપડીમાં લખવાનું છે અને એક વસ્તુ આપણે પછી નોટમાં લખશું. પેજ નંબર 33 ગીતમાંથી લખો. હવે એમાં છે જેમાં ટકતો હોય તેવા શબ્દો, અને એની પાછળ પેજ નંબર 34 જેમાં ડાવતો હોય તેવા શબ્દ. બરાબર છે? ચલો હવે બધા અહીંયા બોર્ડમાં ધ્યાન આપશે તો અહીંયા મેં લખ્યું છે ગીતમાંથી લખો, એમાં પેજ નંબર છે 33. 33માં પેજથી આપણે લખીએ છીએ તો એમાં છેલ્લું નીચે છે અહીંયા. બરાબર છે? એમાં જેમાં ટ આવતો હોય તેવા શબ્દ, તો પહેલો શબ્દ લખ્યો છે મોટા. હવે એમાં ટ છે એટલે કે છેલ્લો અક્ષર ટ બતાવેલો છે. હવે એમાં તમારે એક વસ્તુ સમજવાનું છે, એમાં છેલ્લો પહેલો છે ને કે છેલ્લે ટ હોવો જોઈએ, પહેલા ટ વચ્ચે ગમે તે આવી શકે, પણ એ શબ્દમાં ટ અથવા એ શબ્દમાં ડ અથવા એ શબ્દમાં વ આવવો જોઈએ. તો એ પહેલા ટ વાળા, પહેલું મેં લખ્યું છે ઊંટ. બરાબર છે? બીજામાં પોપટ અને ત્રીજામાં મોટર. હવે પેજ નંબર 34 પેજ નંબર 34 માં લખ્યું છે જેમાં ડ આવતો હોય તેવા શબ્દો લખો. એમાં પહેલો શબ્દ એમાં લખીને આપેલો છે રમકડા. તો અહીંયા મેં લખ્યું છે પહેલામાં ઘોડા, પછી બીજામાં દડા અને ત્રીજામાં પીપુડી. ત્રણ ત્રણ જગ્યા આપેલી છે તો એમાં એટલું લખવાનું છે. ત્યાર પછી જેમાં વ આવતો હોય તેવા શબ્દો લખો. એમાં આપી રાખ્યું છે આવી, તો આપણે લખવાનું છે વાંદરા, વાઘ, વિમાન. બરાબર? અહીંયા ટ વાળા શબ્દો, ડ વાળા શબ્દો અને વ વાળા શબ્દો. તો આપણે પહેલા ઊંટ, પોપટ, મોટર, ઘોડા, દડા, પીપુડી, વાંદરા, વાઘ ને વિમાન. પૂરું? હવે નીચે નીચેના શબ્દોમાં ક્ષ ઉપર ગોળ સર્કલ કરવાનું છે, સર્કલ કરવાનું છે એમાં. ચાલો હવે નીચેના અક્ષરો બધા મૂકેલા છે એમાં હું અક્ષર એકવાર વાંચીને બતાવું છું, આપણે એની પર કરવાનું છે. અક્ષર ક્ષત્રિય, શ્રીતિ, ભક્ષક, શાસ્ત્ર, ધર્મ, દક્ષા, નક્ષત્ર, રક્ષા, રક્ષક, રાક્ષસ, ક્ષાર, અક્ષય, મૂળાક્ષર, અક્ષરધામ અને રક્ષ. હવે એમાં જ્યાં ક્ષ છે, ક્ષત્રિયોનો ક્ષ, એની ઉપર આપણે સર્કલ કરીશું. ચલો એ સાથે બધા પહેલા અક્ષરમાં ક્ષ ઉપર, બરાબર, પછી ક્ષત્રિયોનો ક્ષ, ક્ષિતિનો ક્ષ, ભક્ષક, શાસ્ત્ર, ધર્મ, દક્ષા, ગોળ સર્કલ કરવાનું છે, નક્ષત્ર, રક્ષા, રક્ષણ અને સોરી રક્ષક, રાક્ષસ, ક્ષાર, અક્ષય, મૂળાક્ષર, અક્ષરધામ અને છેલ્લું છે રક્ષા. બરાબર? આ રીતે જ્યાં ક્ષ આવે છે એ ક્ષ ઉપર આપણે ગોળ સર્કલ કરેલું છે, સર્કલ કરવાનું છે. આ રીતે એમ બતાવેલું છે એમાં, આ રીતે સમજાઈ ગયું. હવે એના પછીનું નીચે જે શબ્દમાં ક્ષ આવે એની નીચે લીટી દોરો, લીટી દોરવાની છે. જેમ આપણે એમાં સર્કલ કર્યું છે, આમાં સર્કલ નથી, માત્ર લીટી છે. પણ જે ક્ષ આવે છે શ્રવણનો ક્ષ એમાં, તો પહેલું શ્રુતિ, શ્રીમાન, જયશ્રી, મિશ્રિત, શ્રેણી, સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, શ્રીમાનમાં શ્રી, આશ્રિતમાં શ્રી, બહુશ્રુતમાં શ્રુ, શ્રેણીમાં શ્રેય,
શ્રેષ્ઠ માં શ્રેય માં શ્રેય, સુશ્રી એમાં શ્રુ, અને સુશ્રુત એમાં શ્રુ, અને અશ્રુ એમાં શ્રુ. બરાબર છે. હવે અહીંયા થોડું ધ્યાન જો, પેજ નંબર 33 ગીતમાંથી લખો 1 2 3. પછી નીચે શબ્દોમાં શ ઉપર સર્કલ કરો. અહીંયા શબ્દોમાં શ ઉપર એટલે પેજ નંબર 33. પેજ નંબર અહીંયાથી 34 શરૂ થાય છે. આ 33 છે, અહીંથી આપણું 34 પેજ શરૂ થાય છે. બરાબર. હવે એમાં 33 અને 34 આટલી વસ્તુ અહીંયા મેં લખ્યું છે. નોલ કે આ તમે અત્યારે ચોપડીમાં મારી સાથે લખી, અત્યારે મેં લખાયું, તમે એડિટિંગ કરી, અહીંયા સર્કલ કર્યું અને અહીંયા 3 શબ્દો લખ્યા, પૂરું થઈ ગયું. હવે આ તમારે નોટમાં લખવાનું. નોટમાં બધું જ આવું જોઈએ. ગીતમાંથી લખો એ હેડિંગ લખવાનું. એ હેડિંગ લખ્યા પછી આ સૂચના જ્યાં ડ આવતો હોય તેવા શબ્દો લખો, અને એ સૂચના લખ્યા પછી આ રીતે 3 ચોરસ કરીને એમાં શબ્દો મૂકવાના. એવું આજે આખું જે મેં બોર્ડમાં લખ્યું છે આવું જ તમારે નોટમાં ઉતારી દેવાનું છે. એટલે ચોપડી માં પૂરું થાય છે તો પછી આ જ રીતે તમારે નોટમાં આવું જ, મેં જે બોર્ડમાં દેખાય છે તમને આવું જ તમારે નોટમાં લખવાય. એટલે મેં સૂચના લખી છે નોટ પાના નંબર 33-34 લખાણ નોટ અને ચોપડી બંનેમાં. તો ચોપડીમાં તો પૂરું થાય છે તો હવે નોટમાં તમારે બાકી છે નોટમાં લખવાનું છે. સમજાયું? ચલો હવે નીચે ગમતું નામ પસંદ કરો અને રમત રમો. હવે રમત રમવાની છે, એમાં ઘણા નામ આપેલા છે અને નામ એવા છે કે એમાં 3-4 અક્ષરનો અંદર સમાવેશ થાય છે. એ તો એક છે રૂ વાળો, પછી બીજો રૂ વાળો, પછી શ્રવણ વાળો શ્ર, અને બીજો શ્ર ક્ષત્રિય. એ 4 અક્ષર એના ઉપરથી ઘણા નામ છે. તો નામ વાંચું છું ત્યાંથી જોશે. રૂપે, શ્રવણ, શ્રુતિ, રૂપા, ઋતુ, ઋચા, જયશ્રી, શ્રીદેવી, શ્રીતિ, અક્ષય, શ્રીરામ, ઋષિ અને અક્ષર. બધામાં એ અક્ષર આવેલો છે. જે જે શબ્દ મૂકેલા એ શબ્દમાં જે 4 અક્ષર આપણે શીખવાના છે એ 4 અક્ષર અંદર મૂકેલા છે. હવે એમાંથી કોઈ એક નામ પસંદ કરવાનું છે અને તમારે ચિઠ્ઠી બનાવવાની. બધી આ બધા નામને એક એક ચિઠ્ઠી ભરી દેવાની છે અને ચિઠ્ઠીમાં બધી ચિઠ્ઠી મૂકવાની અને એવી 4 ટુકડે પડવાની છે. એટલે સામે લખી છે રમત 1, રમત 2, 4 ટુકડી પાડવાની છે. કઈ 4 ટુકડી? આ 4 ટુકડી શ શ શ અને રૂ, શ શ રૂ અને રૂ, એવા 4 ટુકડી પાડવાની અને 4 નામ ભેગા કરવાના. કે તમે બોલ્યા રૂપેશ, એમાં રૂ આવ્યો તો એવા રૂ રૂ વાળા જે નામ છે રૂપેશ, રૂતા, રૂપા, બરાબર છે, તો એવા નામ વાળાને ભેગા કરવાના. પછી શ્રવણ બોલ્યા તો શ્રાદ, શ્રવણ, શ્રુતિ એ એ નામના લોકોને ભેગા કરવાના છે. પછી શ્રીદેવી આવ્યું તો શ્રીદેવી છે, અક્ષય છે, જયશ્રી, અરે એ છે નામ એવા, અરે ઋષિ એવા નામને, અરે અક્ષર એ નામના લોકોને ભેગા કરવાના. સમજાયું? તો એવા 4 અક્ષરના નામ. એટલે રમતમાં છે કે 1 અક્ષર અમે 1 અક્ષરવાળા, પછી એમાં ખંજરી વગાડવાની. ખંજરી વાગે ત્યાં સુધી બાળક ગોળ વર્તુળમાં દોડે, સરકાર કર્યું છે એમાં ગોળ ગોળ દોડતું રહે, ખંજરી બંધ થાય ઉભું રહી જાય. અને પછી બોલવાના કે રૂ વાળા અક્ષરવાળા નામ કે રૂપા છે, રૂપેશ છે, એવા નામ બોલો એટલે બધા ભેગા થઈ જાય. પછી એના પછી બીજો અક્ષર લેવાનો છે કે શ્રવણ છે, શ્રુતિ છે, તો એ નામ બોલો તેવા શ્ર વાળા અક્ષરના બાળકો ભેગા થાય અને એવા 4 ભાગ પાડવાના છે. અને એ રીતે રમત બનાવી જેનું જે નામમાં ભેગું નથી થતું એ આવડ થાય છે. એમાં બીજામાં એવું જ છે કે જેવું નામ એવું કામ. નવું નામ છે નવું કામ, એમાં બાળકનું મૂળ નામ નથી બોલવાનું, પણ જે નામ પહેરાવવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે એ નામ બોલાવે છે. કે ઋષિ બોલ્યા છે તો ઋષિ જ ઉભું થાય, પછી ઋષિનું સાચું નામ રાહુલ છે, રાહુલ ઉભું થવાનું નથી. એટલે તમે વાંચશો આ રમત એટલે તમને ખબર પડશે કેમ રમવાનું છે. આપણે ઘણી વાર કલર કલરની રમત રમીએ છીએ, તમને ખબર છે રિસેસમાં બધા ભેગા થાય તો કલર કલરની રમત રમે. કે એક બાળક દાવ આપતું હોય, તમને એક ઉદાહરણ આપું છું, ઉદાહરણ સમજાવું છું કલરની રમતમાં. કે બોલે કે રેડ કલર, તો રેડ કલર બોલે એટલે જ્યાં લાલ કલર છે ત્યાં બધા લાલ કલરને અડકી પકડી લેવાનો છે, અડકવાનું છે. જે નથી અડકતું એ આઉટ થઈ જાય છે. આમાં પણ એવું છે કે જે 4 અક્ષરના નામ છે એ 1 અક્ષરનું નામ બોલવામાં આવે છે એ બાળકો ભેગા થાય છે, જે નથી થતા ટુકડીમાં ભેગા એ આઉટ થાય છે. ચલો નીચે, હવે નીચે આ રીતે લખો એમ લખેલું છે. એમાં ક્ષ, ષ
रू अने रू चार अक्षर आपेला छे। हवे एने केम लखवानो छे तो अहींया मैं लखेला छे पहेलो क्ष लखेलो छे। ક્ષ આ રીતે લખવાનો છે, પહેલા આ રીતે લખશું આપણે ટ છે, બરાબર છે, એક મિનિટ લખેલો છે તો આ ટ છે, પછી એને આ રીતે બતાવવાનું છે કે આપણે એ જ ક્ષ લખશું અને પછી એને આખો બનાવવાનો છે આપણો ક્ષત્રિય નો ક્ષ, પછી શ્રવણ નો ક્ષ, એને પહેલા આપણે ઊંધો ચોગડો બનાવે છે એમ બનાવવાનો છે, પછી એને વચ્ચે આ રીતે લીટી બતાવવાની છે, સોરી એને કાણો બતાવવાનો છે આ રીતે, અને પછી એને વચ્ચે એક લીટી મૂકી નાખો છો, પછી રો છે તો એને રો નો આપણો પાછળનો પેજ છે પેજ નંબર 36 ઉપર પૂરું કરશું, તો એને બતાવેલું છે 36માં પેજમાં કેવી રીતે બતાવવા બનાવવાનું છે, તો પહેલા આપણે આ રીતે બનાવશું અને અહીંયા બોર્ડમાં જોશે આ ચોપડીમાં પણ સરસ આપેલું છે એમાંથી જોઈને પણ પૂરું કર, પછી ત્યાર પછી છે રૂ છેલ્લો, તો આપણે પહેલા નાનો ગ બનાવવાનો છે, પછી ત્રગડે ત્રણ બનાવવાનો છે અને પછી એને આખો જોડી દેવાનો છે, આપણો રૂ થાય છે, દેખાય છે ને બધાને, બધાને આવડે છે આ તો, એક આપણે પહેલા ધોરણમાં શીખીને જ આવ્યા છે, બરાબર છે, તો ટ ક્ષ ષ રૂ અને રૂ, હવે આ જે છે ને માત્ર તમારે ચોપડીમાં જ પૂરું કરવાનું છે, નોટમાં કરવાનું નથી, અહીંયા મેં નોટ લખેલી છે માત્ર ચોપડીમાં પૂરું કરવાનું, ચોપડીમાં ઘણી બધી જગ્યા આપી છે, જો અહીંયા ઘણી બધી ઘણા બધા ખાના આપેલા છે અને ઘણી બધી જગ્યા છે, તો એવું બધામાં છે, ક્ષમા ક્ષમા, પછી પાછળ જે આપેલો છે શબ્દ અને અક્ષર આપેલો છે આપણને અહીંયા રૂપ અને આ રૂપ, બરાબર છે, અહીંયા પૂરું કરવાનું છે, એટલે આપણે એમાં ચોપડીમાં લખવાનું છે, નોટમાં લખવાનું નથી, તો અહીંયા સુધી આપણે પૂરું કરશું, એટલે આપણું હોમવર્ક છે, આ છે આપણું હોમવર્ક, બરાબર છે, આ હોમવર્ક માટે પૂરું કરવાનું છે, અહીંયાથી અહીંયા સુધી નોટ ચોપડી બંનેમાં થવું જોઈએ અને આટલું છે માત્ર ચોપડીમાં, અહીંયા નોંધ લખેલી છે, અહીંયા અને અહીંયા નોંધ લખેલી છે, ત્યાંથી જોશે અને પૂરું કરશે, હવે અને નીચે એનું 36મું પેજ છે, ચાલો ગીતરૂ ગાઈએ, એ આપણે હવે બાકી રાખશું કેમ કે એમાં ઘણું બધું છે એ પૂર્ણ કરવાનું છે, એટલે બાકી રહેશે અને એ બીજા પીરિયડમાં પૂરું કરશું, પણ તમારે 33માં પેજથી પેજ નંબર 36 આપણે 33માં પેજ ત્યાં શરૂ કરીશું, ત્યાંથી પેજ નંબર 36 એટલે ચાર પેજ છે, 32, 33, 34, 35, 36, બરાબર, 32માં પેજમાં તો ખાલી એક તમને એ જ હતું કે આ પેજમાં કે માટીમાંથી રમકડા બનાવ એ જ હતું અને બાકીનું જે લખવાનું છે બધું આ પેજમાં છે, 33 થી 36 સુધીમાં પૂર્ણ કરવાનું છે, અગાઉના પીરિયડમાં જ્યારે મળીશું ત્યારે આપણે ગીત ગાઈશું અને વાંચવાનું લખવાનું જે છે એ પૂર્ણ કરશું, અહીંયા આપણો આ પાઠનું ભાગ નંબર 3 પૂરો થાય છે અને હજુ થોડો પાઠ બાકી છે, પછીના પીરિયડમાં પૂરું કરશું, તો લેસનમાં આ પૂરું કરવાનું છે, ચોપડી નોટમાં લખવાનું છે, એ લખ્યા પછી જે ચાર અક્ષરનું મેં લેસન આપ્યું છે એ લેસન પણ તમારે પૂરું કરવાનું છે, તો ઘરે રહીને અભ્યાસ કરજો, ખૂબ આનંદ કરજો અને સલામત રહેજો।